અને બાકીના કેટલાક વિદ્યાર્થીઓને આરટી હેઠળ એડમિશન અપાશે આ ઉપરાંત બાકીના તમામ વિદ્યાર્થીઓને ટ્રસ્ટ પોતાની મરજી પ્રમાણે એડમિશન આપી શકશે અને ફી પણ વસૂલી શકશે પારડી ખાતે એલિજિબિલ શાળા નંબર છ ત્યાં આગળ વિદ્યાવાર્થી ગુજરાત પ્રદેશ કરીને એક સેવાભાવી સામાજિક સંસ્થા છે તે લોકોની રજૂઆત હતી તેમાં કોર્પોરેશન અને રાજ્ય સરકાર આ બંનેના જે નીતિ નિયમ છે તે અનુસાર કોર્પોરેશનના વીસ ટકા વિદ્યાર્થીઓને તદ્દન નિઃશુલ્ક ફ્રી ઓફ ચાર્જ ત્યાં આગળ ભણાવવાની શરતે તેની સાથે શાળાનું મેન્ટેનન્સ તેની સાથે શાળાની જે કંઈ બી જરૂરિયાત હોય બધી જ પ્રકારની વ્યવસ્થા એ લોકોએ કરવાની રહેશે તેની સાથે જે રાજ્ય સરકારના આરટીઈ વિભાગ આ આર જે નીતિ નિયમ છે अमल करवा एक तरफ एलिज ब्रिज में एक आलिशान स्कूल जो कि बिल्कुल अच्छी हालत में थी उसे कॉर्पोरेशन ने एक प्राइवेट कंपनी को सौंपने के लिए दे दिया गया है सबसे पहले तो सवाल ये उठता है कि अहमदाबाद म्यूनिसपल कॉर्पोरेशन की इतनी अच्छी स्कूल को प्राइवेट सेक्टर को क्यों चलाने दिया जा रहा है इतनी अच्छी स्कूल को किसी प्राइवेट सेक्टर को क्यों दिया जा रहा है कहीं ना कहीं खुद के चुनिंदा लोगों को फायदा पहुंचाने के लिए विद्यार्थियों के फ्यूचर के साथ खेला जाए

તો કોર્પોરેશન દ્વારા એવી સ્કૂલ જો પ્રાયોગિક ધોરણે આપવામાં આવી હોત કે જે જર્જરિત હાલતમાં હોત તો કેટલેક અંશે કોર્પોરેશનનો ખર્ચ પણ બચી શકત પરંતુ જે સ્કૂલમાં ખર્ચ ઓછો કરવાની જરૂરિયાત છે સ્કૂલનું સ્ટ્રક્ચર પણ ખૂબ સારી હાલતમાં છે આવી સ્કૂલ ટ્રસ્ટને આપી અને માત્રને માત્ર ટ્રસ્ટને ફાયદો કરાવી આપવાની નીતિ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડના સંચાલકોની આ કિસ્સામાં જોવા મળી રહી છે જે સ્કૂલ છે તે સ્કૂલમાં કેટલાક બાળકો ફ્રીમાં ભણી શકશે તે પ્રકારનો બચાવ સ્કૂલ બોર્ડના ચેરમેન દ્વારા રજૂ કરવામાં આવ્યો છે પરંતુ એ બાબત પણ એટલી જ હકીકત છે કે આખરે આ પ્રાઇવેટ સ્કૂલ કર્યા બાદ પ્રાઇવેટ સંચાલન કર્યા બાદ માત્રને માત્ર શિક્ષણનો વ્યાપાર થશે કેમેરામેન દીપક સેન સાથે જિજ્ઞેશ પટેલ ટીવી નાઇન અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ કોમર્સ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા ગુજરાત યુનિવર્સિટીએ બાકી રહેલા એમકોમની બેઠકોને મંજૂરી આપતા એક હજાર જેટલા વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે

નવનિયુક્ત માન્ય કુલપતિશ્રીએ તાત્કાલિક નિર્ણય લઈ અને એડમિશન કમિટીને મંજૂરી આપી છે અમારી રજૂઆતના ધ્યાનમાં લઈને અને વર્ગ દીઠ પચીસ વિદ્યાર્થીઓનો ગ્રાન્ટીને ધોરણે વધારો કર્યો છે જેનો અમે રાઉન્ડ ટુના સીટ મેટ્રિક્સમાં અમે એનો ઉમેરો કર્યો છે એટલે કે પહેલા ત્રણ હજાર વિદ્યાર્થીઓ ટોટલ એમ કરી શકતા હતા હવે આ નવી મંજૂરી મળ્યા પછી અત્યારે કુલ ચાર હજાર વિદ્યાર્થીઓને એડમિશન મળશે